नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनान से सिटी न्यूज में आप सौनु स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। वलसाड जिला वहीवटी तंत्र द्वारा लेवायेल निर्णय नो सरेआम भंग। एफआईआर नहीं थता इजनेर ने चप्पल नो हार पहेरावानी चिमकी। दमण में पर्यटकों माटे बीच बंद कराया। दादरा नगर हवेली में 144 नी कलम लागू करवामां आवी। हवे समाचार विगतवार जोईए। वत्ता कोरोनाना केस ने लई वलसाड खाते शनि रवि नी रजा मां तीथल दरियो तेमज धार्मिक स्थळो पर लोकोनी भीड़ ने लई वलसाड जिला वहीवटी तंत्र द्वारा आ स्थळो बंद राखवानो आदेश करायो हतो, तो सामान्य जनता द्वारा तंत्रे लीधेला निर्णयनो सरेआम भंग करेलो जोवा मळ्यो। તીથલ દરિયા કિનારે આવેલ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પ્રવાસીઓની ભીડ જામેલી જોવા મળી હતી। આ સ્થળો પર પ્રવાસીઓ મહારાષ્ટ્ર સુરત નવસારીથી ફરવા આવી રહ્યા હોવાનું જણાયું, તેમજ બેદરકારી ભર્યું પગલું ભરતા અહીં મોટા ભાગના લોકો બાગ બગીચા તેમજ મંદિર પરિસર અને અંદર આવેલી રેસ્ટોરન્ટ અને બગીચામાં વગર માસ્કે દેખાયા હતા। वलसाड नगरपालिकाना एसटीपी कौभांडनो भांडाफोड। वर्ष 2019 में वेचायेल भंगारने लई पालिका तंत्रमां हलचल। चीफ इंजीनियर ने फूलोना हार पहेरावी एफआईआर न थता चप्पलनो हार पहेरावानी आपी चीमकी। वलसाड नगरपालिकानो ट्रीटमेंट प्लांट जर्जरित थता नगरपालिकाए नवा ट्रीटमेंट प्लांट बनावानी तजवीज हाथ धरी हती। जूना ट्रीटमेंट प्लांटनो भंगार टेन्डर प्रक्रिया द्वारा वापीना भंगारना गोडाउन संचालकने ₹24 प्रति किलो लोखंडनो भंगार लई जवा आपवामां आव्युं हतुं। वर्ष 2019 में वापीना भंगार गोडाउनना संचालक ने ट्रीटमेंट प्लांटनो भंगार लई गया हता। भंगार लई गया बाद पालिका में भंगारना रूपया जमा कराव्या न हता। आ बाबते माजी पालिका प्रमुख राजूभाई पटेल सहित विरोध पक्षना सभ्योए पालिकानी सामान्य सभा में भंगार कौभांड प्रकरणे एफआईआर करवा मांग करी हती। पालिकाना चीफ इंजीनियरे पोलीस फरियाद नोंधी पोलीसे आगळनी तपास हाथ धरी छे। वलसाड सिटी पोलीसे नगरपालिकाना ड्रेनेज शाखाना इंजीनियर केयूर राठौड़नी प्राथमिक पूछपरछ हाथ धरवा आवी हती। लांबी पूछपरछ बाद सिटी पोलीसे इंजीनियर केयूर राठौड़नी अटकायत करी आगळनी तपास हाथ धरी हती। वलसाड नगरपालिकानो सौथी चर्चित अने विवादित एसटीपी कौभांड मामले नगरपालिका घणा विवादमां सपड़ाई हती। वर्ष 2019 में ट्रीटमेंट प्लांटनो भंगार अपायो हतो। ફરિયાદ 2 વર્ષ બાદ પાલિકાના ચીફ ઇજનેર હિતેશભાઈ પટેલે ડ્રેનેજ સમિતિના ઇજનેર કેયુર રાઠોડ અને ભંગાર ગોડાઉન સંચાલક સહિત 4 વ્યક્તિઓ સામે સિટી પોલીસ મથકે નોંધાવી હતી। નગરપાલિકાની બજેટની ખાસ સામાન્ય સભામાં માજી પ્રમુખ રાજુભાઈ પટેલે પાલિકાના બોર્ડમાં એસટીપી કૌભાંડ મામલે એફઆઈઆર કરવાની માંગ કરી હતી। બોર્ડમાં પાલિકાના ચીફ ઇજનેરે એફઆઈઆર કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવતા પાલિકાના માજી પ્રમુખે ઇજનેરને ફૂલોનો હાર પહેરાવી સન્માન કર્યું હતું, સાથે જ એફઆઈઆર નહીં થાય તો ચપ્પલનો હાર પહેરાવવાની કડક શબ્દોમાં ચીમકી આપી હતી, જેના થોડા દિવસ બાદ પાલિકાએ માત્ર 2 લાખના કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી। સિટી પોલીસે એસટીપી કૌભાંડ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। નગરપાલિકાના ડ્રેનેજ શાખાના ઇજનેર કેયુર રાઠોડની શુક્રવારે સિટી પોલીસે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી શુક્રવારે રાત્રે કેયુર રાઠોડની ધરપકડ કરી આગળની તપાસ વલસાડ સિટી પોલીસ મથકે હાથ ધરાઈ છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વલસાડ નગરપાલિકા દ્વારા તેઓનો સુએજ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ હતો, જે ખૂબ જ જૂનો હોય, જર્જરિત થઈ ગયેલો હોય, તે પ્લાન્ટ તોડી અને તેનો ભંગાર જે છે એ આપવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો। અગાઉ જે બિલ્ડિંગ હતું તે તોડી નાખવામાં આવેલું હતું, બાંધકામ તોડી નાખવામાં આવેલું હતું અને તેનો ભંગાર જે હતો એ ટેન્ડરથી વેચાણ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી અને નગરપાલિકામાં ઠરાવ કરી અને વેચાણ કરવામાં આવનાર હતું। તે અનુસંધાને આમિર ટ્રેડર્સ વાપીનું ટેન્ડર ખુલતા 1 કિલોનો ₹24 લેખે ભાવ આપવાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે ભંગાર છે એના જે પૈસા દિન 7માં જમા કરાવી દેવાનું એક શરત હતી, તે શરતનું પાલન કરવામાં આવેલું નથી અને ભંગાર જે હતું તેનું કોઈ રોજકામ કરવામાં આવેલું ન હતું। તે કોણે લઈ ગયા, કેવી રીતે લઈ ગયા તેની પણ કોઈ જાણ કરવામાં આવેલી ન હતી અને આ સમગ્ર જે પ્રક્રિયા ભંગાર લઈ જવાની હતી તે શંકાસ્પદ જણાઈ આવતા
वलसाड नगरपालिका में ठराव पास करावी अने एंजीनियर जे छे हितेश भाई तेओने आ गुनाना कामे फरियाद आपवानुं जाहिर करता तेमने ठराव में पसंदगी करता तेओए आ आमिर ट्रेडर्स पछी जे एंजीनियर छे केयूरभाई राठौर तेना विरुद्ध में अने राजाराम करीने एक बीजो इसम छे अने अपक्ष महिला उम्मीदवारना पति शेरू करीने छे ते चार इसमों विरुद्ध में हाल फरियाद आपेली छे अने आ गुनाना कामे एंजीनियर केयूर राठौड़ने धरपकड़ करवामां आवेली छे अने आगळ अन्य आरोपीओनी पण शोधखोळ करी अने तेनी गुनामां भूमिका नक्की करी अने अटक करवामां आवनार छे। समाचारोमां समय छे नानकडा विरामનો, વિરામ બાદ આપ જોઈ શકશો। દમણમાં પર્યટકો માટે બીચ બંધ કરાયા। દાદરા નગર હવેલીમાં 144ની કલમ લાગુ કરવામાં આવી। વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસના કારણે દમણમાં આવનાર પર્યટકો માટે દમણના દરિયા કિનારે નો એન્ટ્રી, વીકેન્ડમાં પણ પ્રશાસન દ્વારા કડક અમલ કરી લોકોને આ જગ્યાએ ન જાય એના માટે બેરિકેટર લગાવી આ તમામ સ્થળોને બંધ કરવામાં આવ્યા। શનિવાર અને રવિવારના રોજ મોટી સંખ્યામાં પર્યટકો અહીં દરિયા કિનારે ફરવા આવે છે, જેને લઈ કોરોનાનો ફેલાવ વધવાની શક્યતાને જોઈ દમણ પ્રશાસન દ્વારા હવેથી શનિવાર અને રવિવારના દિવસે દરિયા કિનારે પર્યટકો માટે રોક લગાવવાનો નિર્ણય લેવાયો છે। હાલમાં દમણમાં પણ કોરોના કેસ વધતા કોરોના પર અંકુશ મેળવવા માટે આજરોજથી પર્યટકોને દરિયા કિનારે અને લાઇટ હાઉસ પર જવાની મનાઈ કરાઈ છે। શનિવાર અને રવિવારના રોજ જેટી દરિયા કિનારો, જમ્પોર, દેવકાના બીચ અને ગાર્ડન બંધ રહેશે। વીકેન્ડમાં લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે, જેને લઈ પ્રશાસને કડક અમલ કરવા લોકોને આ જગ્યાએ જવાની મનાઈ કરી છે અને બેરિકેડ લગાવી તમામ સ્થળોને બંધ કરી દીધા છે। એમજીએ ગુજરાતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું છે। 3S સુવિધા સાથે વાપીમાં ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું। એમજી મોટર ઇન્ડિયાએ વાપીમાં સંપૂર્ણ નવી 3S ફેસિલિટી લોન્ચ કરવા સાથે જ તેની રિટેલ હાજરી વધુ મજબૂત બનાવી છે। એમજી વાપીના નામકરણ સાથેની આ અત્યાધુનિક સુવિધાજનક કાર કંપનીની ભાવનાત્મક ગતિશીલતાની ફિલસૂફી પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોની 5 ઇન્દ્રિયો સાથે જોડાવા માટે વર્તમાન બ્રાન્ડ એલિમેન્ટ્સ તથા આકર્ષક કલર પેલેટ્સના યોગ્ય સુમેળ ધરાવે છે। મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા એમજી મોટર ઇન્ડિયાના નેશનલ હેડ ડીલર ડેવલપમેન્ટ શ્રી પંકજ પારકરની હાજરીમાં ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। એમજીના સેગમેન્ટમાં અગ્રેસર રહેલા વાહનોની સતત વધતી માંગને પગલે એમજી રાષ્ટ્રીય સ્તરે તેની રિટેલ હાજરી વધારી રહી છે, જે અંતર્ગત એમજી વાપીના ઉદ્ઘાટન સાથે અત્યાધુનિક સર્વિસ સેન્ટરની સુવિધા શરૂ થઈ છે।
એમજી વાપીનું ઉદ્ઘાટન અતિ આધુનિક સેવા કેન્દ્ર સાથે આવે છે, કારણ કે એમજી તેના સેગમેન્ટ અગ્રણી વાહનોની સતત વધતી માંગ સાથે દેશભરમાં તેની રિટેલ હાજરીને વિસ્તૃત કરે છે. એમજી તેના ગ્રાહકોને ઉત્પાદનોનો વિશાળ પોર્ટફોલિયો અને વેચાણ પછીના મજબૂત સપોર્ટ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. તેના ઉત્પાદનો સેગમેન્ટમાં સૌથી ઓછા ફૂલ ઓનરશિપ ખર્ચ અને શ્રેષ્ઠ રીસેલ વેલ્યુની ખાતરી આપે છે. એમજી મોટર ઇન્ડિયાના નેશનલ હેડ ડીલર ડેવલપમેન્ટ શ્રી પંકજ પારકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં એમજી માટે મહત્વનું બજાર એવા વાપીમાં કામગીરીના પ્રારંભથી અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. હવે રાજ્યમાં અમારા કેન્દ્રોની સંખ્યા 20 થઈ છે અને 2021ના અંત સુધીમાં આ નેટવર્કને 30 કેન્દ્રોમાં વિસ્તૃત કરવાનું લક્ષ્ય છે. એમજી વાપીનું સર્જન ભાવનાત્મક ગતિશીલતાના આધારે કરાયું છે. અમારો ધ્યેય બ્રાન્ડના અનુભવોને આગળ ધપાવી ગ્રાહકોને ભાવિ પરિવહનની દીક્ષામાં લઈ આગળ વધારવાનો છે. અમને વિશ્વાસ છે કે આ સુવિધા અમને સમગ્ર વિસ્તારમાં ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. નઈ ડીલરશિપ જો વાપી મેં આજ ઇનોગ્રેટ હોઈ હે, યે હમારા ગુજરાત મેં હમારી 6 ડીલરશિપ હે ઓર 20th પોઈન્ટ હે હમારા કસ્ટમર ટચ પોઈન્ટ. જિસ હિસાબસે એમજી મોટર કી ગાડિયાં હેક્ટર, ગ્લોસ્ટર ઓર એમજી ઝેડ એ સીવી કો સક્સેસ મિલી હૈ, હમ ઉસસે કાફી ખુશ હૈ ઓર કસ્ટમર્સ કા શુક્રિયા અદા કરતે હૈ. ઓર ઇસ સાલ કે એન્ડ તક હમારા ગુજરાત મેં 30 સર્વિસ પોઈન્ટ કા એક્સપાન્શન હૈ. એમજી વાપી કી જો ડીલરશિપ હૈ, યે હમારી બમ્બઈ યા સુરત કી ડીલરશિપ મેં જો ભી ફેસિલિટીઝ હૈ, ફુલ્લી સેલ્સ ફેસિલિટીઝ, ડિજિટલ સેલ્સ કેપેબિલિટી, સેલ્સ કન્સલ્ટેશન, ટેસ્ટ ડ્રાઈવ કાર યા આફ્ટર સેલ્સ સાઇડ મેં મેકેનિકલ પીરિયોડિક એન્ડ મેકેનિકલ મેન્ટેનન્સ સર્વિસિસ યા બોડી શોપ ફેસિલિટીઝ, યે સારી ફેસિલિટીઝ યહાં પે અંડર ટ્રેન ટેકનિશિયન અવેલેબલ રહેંગી, સો દેટ વાપી કે હમારે જો સન્માનનીય કસ્ટમર હૈ ઓર ઇસ એરિયા કે જો ચોઇસ વાલે કસ્ટમર હૈ, જો હાઈટેક ગાડિયાં ઇન્ટરનેટ એસયુવી ઓર ગ્લોસ્ટર એસયુવી યુઝ કરના ચાહતે હૈ, ઉનકો હમ ઉનકે ઘર કે પાસ સર્વિસ કેપેબિલિટી દે પાએંગે. સો હમ ધન્યવાદ અદા કરતે હૈ નાનાવટી ગ્રુપ કા, હમારે ડીલર પ્રિન્સિપલ હર્ષ નાનાવટી કા ઓર યહાં કે કસ્ટમર્સ કા, ઓર આશા કરતે હૈ કે વો હમારી ઇસ સુવિધા કા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએ. ગુજરાત મેં હમારી હૈ, ગુજરાત મેં હમારા અચ્છા માર્કેટ શેયર હૈ, એક્ઝેક્ટ પોઈન્ટ પે બતાના મુશ્કિલ હૈ, બટ અરાઉન્ડ 3000 કાર્સ પ્લસ હોના ચાહીએ હમારે. જસ્ટ 2 યર ઓલ્ડ બ્રાન્ડ હૈ તો ઉસમે ગુજરાત ઇઝ વન ઓફ ધ લીડિંગ સ્ટેટ વિચ ઇઝ ડિલિવરિંગ માર્કેટ શેયર ફોર અસ. એ પોતે જ એક લીગસી બ્રાન્ડની ધરાવે છે. છેલ્લા 22-23 વર્ષથી ઓટોમોબાઈલ બિઝનેસ સાથે સંકળાયેલું છે, મલ્ટિપલ પ્લાન્ટ્સમાં ડીલ કરે છે, જેવી કે ટોયોટા છે, રેનોલ્ડ છે, એમજી છે, એ સિવાય અમારી ટુ વ્હીલરની બ્રાન્ડ છે, કોમર્શિયલ વ્હીકલ્સ છે. આજની તારીખમાં મને કહેતા આનંદ થાય છે કે અમારો કસ્ટમર બેઝ જે છે એ 1 લાખ કરતાં વધારે છે, અને એમાં 1000 ગાડી જે એમજીની વેચી એ પણ એક શિશુ અવસ્થાનો અમારો કસ્ટમર બેઝ છે એવું કહી શકાય. બટ અવર એઇમ્સ આર ક્વાઇટ હાયર વિથ ધી લિગેસી ઓફ ધી બ્રાન્ડ લાઈક એમજી, એન્ડ વી આર કમિટેડ ટુ અવર કસ્ટમર્સ. વાપીમાં છેલ્લા 10 વર્ષથી અમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. વાપીના કસ્ટમર્સ માટે અમે એટલું ચોક્કસ કહીશું કે જે બ્રાન્ડ અમે અહીંથી ઓપરેટ કરીએ છીએ એમાં ફક્ત ગાડીઓ વેચવાની કોઈ ગણતરી નથી, પણ કસ્ટમરે સર્વિસ માટે મુંબઈ કે સુરત સુધી ન જવું પડે એનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે, અને ઇન્ટરનેશનલ કક્ષાના સર્વિસ સ્ટેશન્સ વર્કશોપ્સ બનાવ્યા છે. એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી નથી, કોઈ શોર્ટકટ અપનાવ્યો નથી. અમારે ત્યાં જે વર્કશોપનો સ્ટાફ છે દોસ ઓલ આર ટેકનિકલી ક્વોલિફાઈડ કંપની ટ્રેન ટેકનિશિયન્સ, સર્ટિફાઈડ ટેકનિશિયન્સ, એટલે તમારી ગાડી ઉપર અમે કોઈ અખતરો કરીએ એ સંભવ નથી. એટલે ફરી ફરીને વાપી અને આસપાસના કસ્ટમરોને એ કહેવાનું કે વિશાળ મનથી આ બ્રાન્ડને અપનાવી લે, અને સાથે જ નાણાવટીની જે લિગસી છે સાઉથ ગુજરાતમાં એમાં પણ એટલો જ વિશ્વાસ રાખે કે અમે ફક્ત ગાડી વેચીશું નહીં, બટ ઇટ વુઝ જસ્ટ બી ધી સ્ટાર્ટિંગ ઓફ ધી રિલેશનશીપ. તમને ગાડી આપીશું
ડેટ વુડ બિગીન અવર રિલેશનશીપ એન્ડ વી વુડ ડેફિનેટલી ટેક ઇટ. અમે એ રીતે જો જોઈએ તો કદાચ 2 કે 3 ગાડીઓની સિમ્બોલિક ડિલિવરી આજે કરી રહ્યા છીએ, પણ જે રીતે કીધું એ પ્રમાણે કે વી આર ક્વોલિટી કોન્શિયસ એન્ડ વી બિલીવ ઇન ગિવિંગ ધી કસ્ટમર્સ ધી મોસ્ટ પ્રિફર્ડ થિંગ ધ વે ધે વોન્ટ. નંબર્સ વુડ ડેફિનેટલી ફોલો ઇફ ધી કસ્ટમર્સ એક્સપેક્ટેશન્સ આર મેટ વિથ. જો આજની વાત કરીએ તો હેક્ટર જે ગાડી છે એમાં લગભગ 2 મહિનાનું વેઇટિંગ છે, ક્લોસ્ટરમાં 2 થી 3 મહિનાનું વેઇટિંગ છે. એટલે અમે એવું પણ નથી કરવા માગતા કે ગાડીઓ બુક કરીને કસ્ટમરને લાઇનમાં ઊભા રાખીએ. વી વુડ ગો એઝ પર ધી પ્રોડક્શન શેડ્યુલ એન્ડ ડેફિનેટલી વુડ સી દેટ ધીઝ કસ્ટમર્સ આર ધી એન્ડ કસ્ટમર્સ હુ યુઝીઝ ધી વેહિકલ વિદ ઇન ધી ટેરેટરી એન્ડ દે રિમેન અવર કસ્ટમર્સ ફોર લાઈફ ટાઈમ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. દાદરા નગર હવેલીમાં 144ની કલમ લાગુ કરવામાં આવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રી સંદીપ કુમારે આજે 20 માર્ચના રોજે પ્રદેશમાં કાનૂન વ્યવસ્થાનું ચુસ્ત પાલન થાય તે અર્થે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી. સ્વર્ગીય મોહનભાઈ ડેલકરના આપઘાત મામલે દાદરા નગર હવેલીના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ આપતા હોવાથી પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા ખોરવવાની સંભાવનાને જોતા દાદરા નગર હવેલીના કલેક્ટરે 144ની કલમ લાગુ કરી છે. આ સાથે આગામી 22 માર્ચના રોજ દાદરા નગર હવેલીને બંધનું એલાન આપવામાં આવ્યું છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ નિર્ણયનો સરેઆમ ભંગ. એફઆઈઆર નહીં થતા ઇજનેરને ચપ્પલનો હાર પહેરાવવાની ચીમકી. દમણમાં પર્યટકો માટે બીચ બંધ કરાયા. દાદરા નગર હવેલીમાં 144ની કલમ લાગુ કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.